ફાળી પોલીસે કલ્ચર ચેકપોસ્ટ પરથી ન્યૂ બ્રાન્ડ લક્ઝરિયસ કારમાં ઇંગ્લિશ દારૂને ખેપ મારતા સુરતના નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર મનોહરસિંહ ઉર્ફે મોન્ટુ ચૌહાણ સહિત ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી. પોલીસની કામગીરી દરમિયાન મનોહર ઉર્ફે મોન્ટુએ પત્રકાર હોવાનો રોફ જમાવી પોલીસને દબાવવાની કોશિશ કરી હતી. જો કે પોલીસે ત્રણેય ઇસમોની ધરપકડ કરી ન્યૂ બ્રાન્ડ લક્ઝરિયસ કાર તથા રોકડા રૂપિયા 15 લાખ અને રૂપિયા 1 લાખથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કરી ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પારડી પોલીસે દમણને જોડતા કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી તે વખતે નંબર વગરની ટાટા કેરિયર કારને અટકાવી તેમાં તલાશી લેવાની કોશિશ કરી હતી. જો કે આ વખતે સુરતના ઉધના વિસ્તારના રામનગર ખાતે રહેતા નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર મનોહર ઉર્ફે મોન્ટુ ચૌહાણે પોતે પત્રકાર છે તેમ કહી પોલીસ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને ખાખી વર્દીનો પરચો બતાવી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે તેના સાગરિત એવા સુરતના ઉધના વિસ્તારની સમર્પણ સોસાયટીમાં રહેતા પોપટ અજમેરવાલા અને ભેસ્તાના આદર્શનગરમાં રહેતા જયમીન પટેલની ધરપકડ કરી રૂપિયા 1 લાખથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા રૂપિયા 18 લાખની કિંમતની લક્ઝરિયસ કાર તેમજ રોકડા રૂપિયા 15 લાખ કબજે કરી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મનોહર ઉર્ફે મોન્ટુ સુરતમાં દશેરાની ઉજવણી માટે દમણના કેડૈયાથી ઇંગ્લિશ દારૂ લઈ જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી. જો કે તેની આ કબૂલાત પોલીસને ગળે ઉતરતી ન હતી કેમ કે દારૂનો આટલો મોટો જથ્થો સુરતમાં વેચાણ માટે લઈ જવાતો હોવાનું પોલીસ માની રહી છે.